અમદાવાદ બોપલ પોલીસે ચીટિંગના કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ કે જે લોકો જરૂરિયાતમંદ હોય તેવાને લોન આપવાના બહાને તેમની સાથે ચીટિંગ કરતા હતા, છેતરપિંડી કરતા હતા. ત્યારે કેવી રીતે આ બંને આરોપીઓ આખું સ્કેન્ડલ ચલાવતા હતા આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પોલીસ પકડમાં ઉભેલો આરોપી જેનું નામ છે દીક્ષિત સોની, કે જેને લાખો રૂપિયાની લોન આપવાના બહાને છેતરપિંડી કરી છે. આરોપી દીક્ષિત, જેમને લોનની જરૂર હોય તેવા લોકોને પર્સનલ લોન કરાવી આપવાનું કહી અને તેમને ઉપર મોબાઈલની લોન કરાવી છેતરપિંડી આચરતો હતો. આરોપી દીક્ષિત અને તેની સાથે તેમનો સાથી મોઇન ચીપા ભેગા મળીને લોકોને છેતરવાનું કામ કરતા હતા, જેમાં બોપલમાં ભાર્ગવ વાઘેલા નામના એક વ્યક્તિએ થોડા દિવસ પહેલાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેને લોન આપવાના બહાને તેના નામે મોબાઈલ લોન લઈને તેની સાથે ચીટિંગ કરવામાં આવી છે. જે બાબતના ફરિયાદના આધારે બોપલ પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બોપલ પોલીસ સ્ટેશન ખાતે 20/5/24 રોજ એક ગુનો નોંધાયો હતો 8:30 રાત્રે. આમાં ફરિયાદી છે જે ભાવિક રમેશભાઈ વાઘેલા, એમને રોકડ રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત હતી. એમના કહેવા મુજબ ઘરમાં બાળક થોડું બીમાર હતું અને કરિયાણું ભરવાનું હતું, એવા નાના મોટા કામ માટે એમને તાત્કાલિક 85,000 રૂપિયાની જરૂર હતી. અને ફેસબુક પર એમને જાણવા મળેલું કે ઇન્સ્ટા કેશ નામની કોઈક જાહેરાત છે અને એના આધારે એમણે સંપર્ક કર્યો. તો દીક્ષિત ઉર્ફે મોન્ટુભાઈ સોની કરીને વ્યક્તિએ એમનો સંપર્ક થયેલો અને એ વ્યક્તિએ એમને જણાવેલું હું તમને તાત્કાલિક લોન અપાવી દઈશ અને તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ મને તમે આપો. એવું કરીને એમણે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં એક મોબાઈલની દુકાને બોલાવેલા અને ત્યાં મોબાઈલની જે લોન છે, મોબાઈલ ખરીદતી વખતે જે લોન લેવાની થાય એના કાઉન્ટર ઉપર એક મોઇન છીપા કરીને વ્યક્તિ બેઠેલો હતો. એટલે એમણે કીધેલું કે તમે આને મળશો એટલે તમને પૈસા મળી જશે લોનના. પણ એણે આ બાબતે કોઈ ક્લેરિટી નહીં કરેલી કે આ લોન સેના માટેની છે. એને એવું કહેવામાં આવેલું ફરિયાદીને કે આ એક ઇન્સ્ટા કેશ ટાઈપની લોન છે, એટલે તમને પર્સનલ લોન ટાઈપની છે જેમાં કોઈ વસ્તુના બદલામાં કે એવી નથી. હવે આ ભાઈ જે છે એમને એમની પત્નીના ડોક્યુમેન્ટ્સ જે કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે એમને જમા કરાવેલા અને ત્યાં જે દુકાન ઉપર મોઇન છીપા કરીને વ્યક્તિ મળેલો એણે એમના ડોક્યુમેન્ટ્સના આધારે એક લોન એની મંજૂર કરાવી આપ્યાની જરૂરી કાર્યવાહી કરેલી. એમાં ઓટીપી પણ આવ્યો અને એ ઓટીપી પણ ફરિયાદીએ એ જ મોઇનને જ જણાવ્યો અને એના આધારે એમની લોન મંજૂર થયાનો એમને મેસેજ મળ્યો. પણ એમાં 49,992 રૂપિયાની લોન મંજૂર થઈ એવી વાત આવી. ખરેખર આ દીક્ષિત અને મોઇન એ બે આરોપીઓ છે. આ આખી મેટરમાં ચીટિંગ એ રીતે થઈ કે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમને ઇન્સ્ટન્ટ લોન મળે છે. એકચ્યુઅલી એ મોબાઈલ ખરીદવા બદલની લોન હતી અને આવી રીતે એમણે અનેક જગ્યાએ આવી ચીટિંગ કરેલી છે અને આવા કુલ 31 વિક્ટિમ્સ છે, ફરિયાદી પ્લસ બીજા 30 વિક્ટિમ્સ છે. અને આવા લોકો પાસેથી મોબાઈલની લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ લોન મંજૂર કરાવતા અને દીક્ષિત આ રીતે વિક્ટિમ્સને ટાર્ગેટ કરતો હતો અને આ મોઇન જે છે એ લોન મંજૂરી માટેની જરૂરી કાર્યવાહી કરતો હતો. આરોપી દીક્ષિત સોની જે ફેસબુકમાં ઇન્સ્ટા કેસ નામનું એક પેજ બનાવ્યું હતું અને જેમાં તાત્કાલિક લોન લેવાની જેને જરૂર હોય તે લોકો ફેસબુક પેજમાં જે આ સર્ચ કરી અને ઇન્સ્ટા કેસમાં જે નામનું જે પેજ છે તે ખોલી અને દીક્ષિત સોનીનો સંપર્ક કરતા હતા. ત્યારબાદ દીક્ષિત તેમને મળી અને બોપલમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં તેમને લઈ જતો હતો. ત્યાં મોહિન છીપા નામનો જે મોબાઈલની દુકાનમાં જે વ્યક્તિ કામ કરે છે, જે દીક્ષિત સોનીનો સાથીદાર છે, તે લોન પ્રોસેસ કરતો હતો. જે વ્યક્તિની લોન કરવામાં આવતી હતી તેને એવું કહેવામાં આવતું હતું કે તમારી આ પર્સનલ લોન કરવામાં આવે છે, ના કે કોઈ ચીજ વસ્તુ ઉપર. પરંતુ ખરેખરમાં આ બંને આરોપીઓ ભેગા મળીને મોબાઈલની ઉપર લોન કરતા હતા અને તેની પ્રોસેસ કરીને જે વ્યક્તિ લોન કરાવવા માટે આવ્યો હોય તેને એવું કહેતા હતા કે એક અઠવાડિયા બાદ તમારા લોનના પૈસા આવશે, તે આવીને લઈ જજો. પરંતુ એક અઠવાડિયા બાદ તે કોઈ પણ આ પૈસા આપવામાં ન આવતા હતા અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ બાબતની જાણ ભાવિન વાઘેલાને થતાં તેને બોપલ પોલીસનો સંપર્ક કર્યો હતો. બોપલ પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જેમાં સામે આવ્યું કે આવા કુલ 31 લોકો છે કે જેમની સાથે દીક્ષિત સોની અને મોઇન છીપાએ છેતરપિંડી કરી છે. આ તમામ લોકોની સામે જે પ્રમાણે છેતરપિંડી કરવામાં આવી છે તેનો આંકડો લાખોમાં પહોંચે છે અને હાલ તો પોલીસે આ બંનેને પકડી અને અન્ય બીજા કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
તે સાથે સાથે અમદાવાદ શહેરમાં બી આ લોકો સામે કોઈ ફરિયાદ થઈ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જોવા જઈએ તો જે જરૂરિયાતમંદ લોકો છે કે જેમને ઇન્સ્ટન્ટ લોનની જરૂર પડતી હોય છે તેવા લોકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને નાની નાની 20,000, 40,000, 50,000 સુધીની લોન લેતા હતા કે જે મોબાઈલ છે તે લેતા હતા અને તે મોબાઈલ ફોન લીધા બાદ તેને સેકન્ડમાં વેચી મારતા હતા અને તેના પૈસા છે તે પણ ઊભા કરવામાં આવતા હતા. જો કોઈ વ્યક્તિ અઠવાડિયા બાદ તેમને ફોન કરે અને પૈસા માટે જો દબાણ કરે તો તેમને એવું કહેવામાં આવતું હતું કે તમારી લોન છે તેના પૈસા તે લોન ક્લોઝ કરી દેવામાં આવી છે અને તેનું ખોટો ડોક્યુમેન્ટ બનાવીને તે વ્યક્તિને મોકલવામાં આવતા હતા અને જેથી કરી તે વ્યક્તિ વિશ્વાસમાં આવી જાય અને તેને એવું લાગે કે તેની લોન છે તે પૂરી થઈ ગઈ છે એટલે તેને કોઈ પૈસા ભરવાની જરૂર નથી. પરંતુ ખરેખરમાં તે લોન બાકી બોલતી હોય છે અને તેની છેતરપિંડી છે આ રીતે આચરવામાં આવતી હતી. અને જે મોબાઈલ વેચવામાં આવતો હતો તેના પૈસા પણ આ બંને આરોપીઓ ભેગા મળી અને અડધા અડધા વેચી લેતા હતા અને તેમના મોજશોખ છે તે મોજશોખ આ પૈસાથી પૂરા કરતા હતા. ત્યારે આવા અન્ય કેટલાય લોકો છે કે જેમની સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી છે. એટલે જો આપ બી આ રીતે જો મોબાઈલ જો ઇન્સ્ટન્ટ લોન લેવા માગતા હો તો ચેતી જજો અને આવા લોકોથી દૂર રહેજો. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.